Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Mahe mubarak ramadan no trijo bag aaj pasar thai gayo. Antier etle ke mahina no ek tantras bag pasar thai gayo ane aaje apne quiz mahe ramadan na 10ma program ma pravesh kari rahya chhiye. Aap badhun તમારા સાથ સહકાર અને તમારી દુઆનું કારણ છે. તરત જ આપણે કુરાનના લગતા સવાલોની અંદર દાખલ થઈ જઈએ અને પહેલો સવાલ આ મુજબ છે. મુસલમાનો જ્યારે એકબીજા મુલાકાત કરે તો એકબીજાને સલામ કરે છે, અસ્સલામુ અલૈકુમ, અને જવાબમાં કહે છે કે અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ. તો આ હદીસ છે, રિવાયત છે, એક રીતભાત છે, અખલાક છે કે આપણને એમ શીખાડવામાં આવ્યું છે, અથવા તો કુરાનની અંદર આનો હુકમ મળે છે કે કોઈ તમને સલામ કરે તો એને કેવી રીતે જવાબ આપવો અને સલામ કરવી કે ન કરવી, જવાબ આપવો કે ન આપવો, જવાબ વધારીને આપવો કે ઓછો કરીને આપવો, કે સલામ થઈ હોય એનાથી વધારે સરસ જવાબ આપવો. કુરાનની અંદર કઈ જગ્યાએ, ક્યાં સૂરામાં અને કઈ આયતની અંદર અલ્લાહનું સલામના બારામાં ફરમાન થઈ રહ્યું છે? આ પહેલા સવાલનો જવાબ તમને કુરાન શરીફની અંદર સૂરે નિસામાં મળશે, જે કુરાનનો ચોથો સૂરો છે અને તેની 86 નંબરની આયત તપાસી માલુમ કરી લેશો. પરમ દિવસ અને એની પહેલાના દિવસોમાં જે મુજબ આપણે કર્યું હતું એ જ પ્રમાણે આજે પણ સંખ્યા ઉપર સવાલ કરીએ. નોમ્ર ગણતરી, કદાચ આપણા મદ્રેસાના બચ્ચાઓને એ વાત વધુ પસંદ આવે અને આ જાણકારીનો પણ સવાલ છે. એટલે કે આપણે 12 ઇમામની માનવાવાળી કોમ છે. હવે આ ઇમામ શબ્દ કુરાનની અંદરમાં કેટલી વખત આવ્યો છે? કતરવેન દૂઝ એટલે 92 વખત આવ્યો છે, વેન્દકાથ એટલે 24 વખત આવ્યો છે, 12 દુ 24, ઇમામ 12 છે તો એના 24 નંબર, યા તો 12 જ વખત ફક્ત ઇમામ શબ્દ આખા કુરાનમાં આવ્યો છે 114 સૂરાઓની અંદર. કયો જવાબ આમાં સાચો છે એ તમે બતાવશો. જેમ હું પહેલા કહી ચૂક્યો છું એ જ પ્રમાણે અત્યારે પાછો કહું છું કે આ તો કુરાનનો મોજીજો છે. આ તો કુરાનની અંદર ખૂબી અને કમાલ સમાયેલું છે કે આપણને જ્યારે અલ્લાહે 12 ઇમામ પર ઈમાન રાખવાનું કહ્યું છે, 12 ઇમામને માનવાનું કહ્યું છે, તો ઇમામ શબ્દને પણ 12 વખત કુરાનની અંદર રાખ્યો છે. એટલે કે જેટલી ગણતરી આપણને દીધી છે એ જ ગણતરી પ્રમાણે એ શબ્દને પણ કુરાનની અંદર રાખ્યો છે. ત્રીજો સવાલ થઈ રહ્યો છે કુરાનની એક આયત ઉપર કે જે લોકો ગણી પડતા હોય છે તમને મોઢે પણ યાદ હશે, અવારનવાર એનો મિંબર ઉપરથી જિકર થતો રહે છે, એ છે બિસ્મિલ્લાહિ રહમાન રહીમ, અલ્લાઝીના યુકીમુન સલાત વયુતુન ઝકાત વહુમ રાકીઉન. તે કે જે નમાઝને કાયમ કરે છે, નમાઝને અદા કરે છે અને ઝકાત પણ આપે છે જ્યારે કે તે રુકુની હાલતમાં હોય. તો આ આયત કેના બારામાં નાઝિલ થઈ છે, કેના માટે નાઝિલ થઈ છે, કોણ એવું કામ કર્યું કે રુકુની અંદરમાં ઝકાત આપ્યું હોય અને એના માટે અલ્લાહે વખાણમાં આ કુરાનની આયત નાઝિલ કરી હોય? શું હઝરત રસૂલ ખુદા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પોતે છે કે જેના ઉપર આ કુરાન નાઝિલ થયું છે, યા તો ઇમામ અલી અલૈહી સલામ છે કે જે રસૂલના સાચા ગાદી વરસ આપણા ઇમામ અને તેના ભાઈ અને જમાઈ પણ થાય તો એના બારામાં નાઝિલ થઈ છે, યા તો હઝરત સલમાને અલ ફારસી કે જે પૈગંબરના બહુ જ મહાન સાહાબી કે જે ઈમાનના 10 દરજ્જે પહોંચ્યા હતા એના બારામાં આ જિક્ર થઈ રહ્યો છે? કોણ છે આ ત્રણ માણસોમાંથી, આ ત્રણ હસ્તીઓમાંથી કે જેના માટે આ કુરાનની આયત આસમાન ઉપરથી અલ્લાહે ઉતારી હોય?
હવે મારી જીભ બહુ ચાલતી હોય એટલે મને બોલવું જોઈએ, પણ સવાલ જોઈને તમે તરત જવાબ આપી દીધો હશે. એ વાત નહીં જોઈ હોય, રાહ નહીં જોઈ હોય કે હું આ લાંબુ ભાષણ કરું. તો તમને વધુ મોહલત આપવી એ પણ ખોટી વાત છે, કારણ કે જવાબ તો તમારી પાસે તૈયાર છે. કોણ નથી જાણતું કે આ આયત ઇમામ અલી અમીરુલ મોમિનીન આપણા પહેલા ઇમામ અલી સલામના બારામાં નાઝિલ થઈ છે, કે જે નમાઝ અદા કરી રહ્યા હતા, રૂકુની હાલતમાં હતા અને પોતાની વીંટી ફકીરને આપી દીધી, કે જે કામ કોઈએ કર્યું ન હતું, ન કોઈ કર્યું છે એના પછી, ન કોઈ કરી શકે છે. આ તો ઇમામ અલી અલી સલામ ના અખલાક અને ઇબાદતની ખૂબી હતી. હવે આપણે ચોથા સવાલમાં આવીએ છીએ. કલીમાની અંદર આપણે અલ્લાહનું નામ લઈએ છીએ, કારણ કે ખુદાનું નામ પોતે અલ્લાહ છે. અલ્લાહ એ ખુદા છે. ઘણી વખત આપણે કહીએ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા, અલ્લાહ જલ્લ જલાલુહુ, અલ્લાહ વહદહુ લા શરીક લહ. તો આ અલ્લાહ શબ્દ જે છે, જે અલ્લાહનું નામ છે, એ અલ્લાહ પોતે એ બોલ કુરાને શરીફની અંદર, આખા કુરાનની અંદર 114 સૂરાઓ મળીને એની અંદર કેટલી વખત આ શબ્દ આવ્યો છે, અલ્લાહ બોલ એમાં ગણતરીમાં કેટલી વખત જોવામાં આવે છે એ તમે બતાવશો. 1001 વખત, કારણ કે અલ્લાહના નામ 1001 છે, તો એટલી વખત આવ્યું છે. યા તો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ની ગણતરી અદદ 786 થાય છે, તો એટલી વખત આવ્યું છે. યા તો બીજો જ શિફ્ર છે, બીજો જ નંબર છે, 2205 વખત અલ્લાહનું નામ કુરાનમાં મળે છે. હવે તમે બતાવો કે આ ત્રણ જવાબોમાંથી કયો જવાબ સાચો છે, જેને આપણે તાબલોમાં લખી લેશું. મને ખાતરી છે કે તમારો એ જ જવાબ હશે કે જે તાબલોમાં આફિશે જોવામાં આવે છે. હવે તમે મને પૂછશો કે આ ક્યાંથી તમે કાઢ્યું, જ્યાંથી તમે કાઢ્યા ત્યાંથી મેં કાઢ્યું છે. એટલે બધી વાત તો આપણે કિતાબોમાં જોઈને તપાસીએ છીએ, તો મેં પણ કિતાબોમાંથી જોઈને કાઢ્યું છે. અગર સાચું હોય કે ખોટું હોય એ લખવાવાળાની જિમ્મેદારી છે, આપણે તો જેમ લખ્યું છે એમ તમારી સામે પેશ કરીએ છીએ. તો 2205 વખત અલ્લાહનું નામ કુરાન શરીફની અંદર આવ્યું છે. વધુ બહેતર તો અલ્લાહ પોતે જાણે છે. વલ્લાહો આલમ. ગઈકાલની જેમ આજ તમારો વધુ ટાઈમ લેવામાં નહીં આવે, તરત જ હું પાંચમા સવાલમાં આવી જાઉં છું અને એ પછી આપણો આજનો પ્રોગ્રામ ખત્મ થશે. પાંચમો સવાલ એ છે કે અવારનવાર હું તમારી સામે બોલું છું કુરાન કુરાન, કુરાન મજીદ, કુરાન શરીફ, પણ કુરાનના બીજા નામ પણ કુરાનની અંદર છે. અલ્લાહની કિતાબ જે કુરાન છે એની અંદર કુરાનને બીજા નામોથી પણ બોલાવવામાં આવ્યું છે. તો ક્યાં એ નામ છે કે જેનાથી એમ જણાય છે કે આ કુરાન છે, બીજી કોઈ કિતાબ નથી, પણ કુરાનને કુરાન પુકારી રહ્યો છે, કુરાનને અલ્લાહ એ નામથી પુકારી રહ્યો છે. તો એ વિવિધ નામ અમુક જે તમને ધ્યાન હોય, યાદ હોય એ તમે આપશો. કુરાન શરીફની જ્યારે તમે તિલાવત કરશો તો ઘણા નામ જોવામાં આવશે, જેમ કે કુરાન આવશે, ફુરકાન આવશે, કિતાબ છે, નૂર છે, ઝિક્ર છે, આવા અનેક નામ આવશે જે કુરાનને પોકારવામાં આવે છે. બસ મારા મોહતરમ માવિત્રો, ભાઈઓ, બહેનો અને પ્યારા બચ્ચાઓ, આજનો આપણો આ 10મો પ્રોગ્રામ અહીં ખત્મ થાય છે. હું તમારાથી રજા લઈશ, પણ રજા લેવા પહેલા તમારાથી જરૂર દરખાસ્ત કરીશ કે તમે દુઆ કરશો કે ઇન્શાલ્લાહ જિંદગી રહે અને કાલે ફરી આપણે આ પ્રોગ્રામની અંદર મળીએ. બસ એ આશાએ મોટી ઉમેદ રાખીને અને તમારી દુઆ ઉપર તમને ખુદા હાફિઝ કહું છું. વાલેકુમ સલામ વ રહમતુલ્લાહી વ બરકાતુહુ.